ભાજપની રાજકીય સફરને આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ તારીખ 6 એપ્રિલ 1980 રોજ ભાજપ પક્ષની સ્થાપના કરી હતી. ભાજપનો પાયો 6 એપ્રિલ 1980 રોજ પૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો. અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા, જે બાદ 1984 ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી પણ પાર્ટીએ પોતાને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આજે જોવા જઈએ તો દેશ નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે. ત્યારે આજે ભાજપના 44મા સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી પક્ષનો ઝંડો ફરકાવી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980 રોજ આજના દિને થઈ હતી. નાના વૃક્ષમાંથી વત વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એકબીજાનો મોં મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરે છે. તો બીજી તરફ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત જવાહર બાગ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપના 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે. ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.